ઓફ વડોદરા. દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે દીપ નાળુ પાણીમાં ધોવાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દીપ નાળુ પાણીના વહેણમાં ધોવાઈ જતા ગામના લોકો અવરજવર માટે ઉપયોગ કરતા આ નાળુને જોખમરૂપ બની ગયો છે, જેથી સ્થાનિકો અવરજવર કરવા માટે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. એટલું જ નહીં, જો આ નાળાને વધુ નુકસાન થાય તો કેટલાક ગામો સંપર્ક વિહોણ થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. આંગણવાડી થઈ પાંડીફલિયા પ્રાથમિક વર્ગ થઈ તળગામ રોડ સુધીનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર જે રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો એ રસ્તો એકાદ વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટરોને અમે વારંવાર રજૂઆત કરી હતી કે હલકી ક્વોલિટીનું તમે કામ કરી રહ્યા છો અને અમારા સરકારનો અને અમારા ટેક્સના પૈસાનો આ રોડ બની રહ્યો છે, તો આ રોડ સારી ક્વોલિટી વાપરીને મજબૂતમાં મજબૂત બનાવો એવી અમે વારંવાર રજૂઆત કરી હતી અમે અને અમે ગ્રામજનોએ અને PWDના કર્મચારીઓને પણ અમે રજૂઆત કરી હતી કે આ કોન્ટ્રાક્ટર હલકામાં હલકી ક્વોલિટી વાપરી રહ્યો છે, તો કર્મચારીઓ પણ અમારી પર ધ્યાન ના આપ્યું, કોન્ટ્રાક્ટરે પણ અમારે પર ધ્યાન ના આપ્યું અને એ લોકો એમ કે અમારા સરકારના નિયમ મુજબ આ જ રીતના આટલા જ પ્રમાણમાં માલ વાપરવામાં આવે છે, તો મારું સરકારને એક જ રજૂઆત છે કે આ વરસાદના પાણીએ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલી ભગતની પોલ ખોલી દીધી છે, તો આ દ્રશ્ય સામે દેખાઈ રહ્યા છે કે જે મુખ્ય નદીમાં જે મોટા મોટો ડીપ બનાવવામાં આવ્યો છે એ ડીપની ઉપર આ લોકોએ કૃષિ રસ્તાનું એ કામ કરવાનું હોય એ પૂરતી જણાઈમાં પણ નથી અને એની ક્વોલિટીનું પણ પ્રમાણ કયા પ્રમાણમાં વાપર્યું છે એ પણ દેખાઈ રહ્યું છે. તો તાત્કાલિક સ્થળ તપાસણી કરી અને દાહોદ જિલ્લાના કોન્ટ્રાક્ટરોને શિક્ષાનો દાખલો બેસે અને એની એજન્સી રદ કરવામાં આવે અને આ ડીપ ઉપરથી મુખ્ય સ્કૂલમાં ભણવા માટે 1-8 ધોરણના બાળકો નાના નાના ભૂલકાઓ જાય છે, જો એમને જાનહાનીને નુકસાન પહોંચે, જો કોઈ અકસ્માત ઘટના બને તો એનું જવાબદાર કોણ? સરકાર, કર્મચારી કે કોન્ટ્રાક્ટર? અમારું તો સરકારને એટલું જ કહેવું છે કે આવા કોન્ટ્રાક્ટરોને એજન્સી રદ થવી જોઈએ, એમની મિલકત પર તપાસ, આયકર વિભાગની તપાસ થવી જોઈએ, CBI તપાસ કરાવી અને એમની આવી જેટલા પણ એજન્સીઓથી જ્યારથી ચાલુ એજન્સી કરી હોય ત્યારથી માંડીને જે પણ રૂપિયા એ લોકો કમાયા હોય એ સરકારનો અને પ્રજાનો ટેક્સનો રૂપિયો લૂંટીને ભ્રષ્ટાચાર આચરેલો હોય, તો આવા રૂપિયા રિકવર કરી અને તાત્કાલિક ધોરણે એમને જેલના સળિયા નીચર નાખવા જોઈએ. અને આ હાલમાં તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે કેટલી ખતરનાક ભયાનક ભોયરું પડી ગયું છે, એની જાળાઈની સ્થિતિ પણ તમે દેખો, એની જાળાઈની કોઈ સ્થિતિ જ નથી. તો ભવિષ્યમાં આવી જ રીતના દરેક રસ્તાઓ જો કોન્ટ્રાક્ટરો બનાવશે તો પ્રજાનું શું થશે, એટલું જ મારું કહું છું.